અગિયાર હજાર રૂપિયા ભગવાન ભાઈ અયાચી તરફથી લાઈવ જોઈ અને મોજ આવી જઈ જોરદાર તાળી ના ગળાથી હોય છે હું થોડી વાર તમને આનંદ કરાવી દઉં હું આ દુનિયામાં આનંદ કરાવવા માટે આવ્યો છું કારણ કે હું જ્યારે પ્રોગ્રામ કરું ત્યારે મને એમ થાય કે અમારો છેલ્લો પ્રોગ્રામ એ છે બીક જ લાગ્યા કરે કે હમણાં મરી જઈશું એક જ બીક લાગ્યા કરે પેલાથી જ તે બોલા દાને કીધું ને કે બહુ બીક લાગે છે મોરદન હો બીક હાલો મારો વારો આવે છે પાછો હું ઉધાર તો રાખતો છું ઉંચાડ છું વા મોજ કરીએ આપણે તમે કીધું એટલે કહું કે બીક લાગ્યા કરે આ અને મારા પરમ મિત્ર છે મોરદન ગઢવી જીતુભાઈ દી રાત દીકરા બીજાજ ઘણા બધા કલાકારો અહીંયા બેઠા છે હરિભાઈએ આનંદ કરાયો ભજન ગઈ મારા ભેડિયા ગઈ વિજયભાઈ થોડી ટાઈમ તમારો હું કલાકાર ઓટોમેટિક થઈ છું નહીં સાહેબ કલાકાર આંકતા આંકતા હું કલાકાર થઈ ગયો છું મેં વિચાર્યું નહોતું અને જો બીજા કલાકારમાં મારામાં શું છે હું તમને કહું બીજા કલાકાર વિચારીને બોલે છે ને હું બોલીને પછી વિચારું છું કે આ શું બોલી નાખ્યું છતાંય હાલે છે આ છે મોગલ ની કૃપા બાકી કઈ શું નથી હા ફેર છે એટલું બધું ઘંટી આંખતા આંખતા અહીંયા પહોંચ્યો મને હમણાં મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતી બેન કે અગાબા ગઢવી તમે ઘંટી ચલાવતા ચલાવતા કલાકાર થઈ ગયા મહિનામ નથી આવતું કે મેં તું બેન ચા વેચતા વેચતા મારા વડાપ્રધાન થઈ જાય એ મહિનામ આવે છે બધું થઈ જવાય આ દુનિયામાં ઈરાદો હોવો જોઈએ સાહેબ

એ કે અમારે સાંજ મોટો આયા એક કલાક તો હું સાંજ થઈને બોલો બોલો હું કરી લેવું હા દુઃખની વાત છે કરાય નો કરાય પણ કઈ રીતે હમણાં જો તો હું સાસણગીરમાં અહીંયા કોઈક શિષ્ટ સાહિત્ય વાળો હતો ચેપી ચેપી બોલતો હતો રજુ મોડા તો બોલે રજૂ કરતા આવડે છે એને મને રજૂ કર્યો કે હવે હકાબા ઘટીને આપણે તેજ માથે રમતા મૂકી કે મેં તું હું મેળી માનો બોકડો છું રજૂ કહે રમતા મૂકાય રમતા મૂકાય આ દુઃખ વાત છે કરાય ન કરાય પણ કરી આવી તો ઘણી દુઃખ ની વાત હમણાં રબારી સમાજમાં અમારો પ્રોગ્રામ હતો જીતુભાઈ હા હુરાપુરાનો સુરાપુરાનો તે મને એક છોકરાએ પૂછ્યું રબારીના જવાને મને કે અગા બા ગઢવી તમારા કુટુંબમાં કોઈ સુરાપુરા થઈ ગયા મેં જોયું અમારામાં લગભગ બધા પૂરા થઈ ગયા છે સુરા એક નહીં પૂરા હું બાઈક તો માન રહ્યો હું પૂરો તો અંધેરી બજ હતો હા પૂરા બહુ થઈ જવાય હમણાં કઈ કલો વ્યસન મુક્તિ કાર્યક્રમ હતો મને બોલાવ્યો મને ખબર નહીં પણ પબ્લિક બહુ હતી હું સીધો સ્ટેજ માં થઈ ગયો મને કીધું સાહેબ હકુભા બધાને તમાકુ મુકાવી દો બીડી મુકાવી દો દારૂ મુકાવી દો મેં તું ભાઈ મેં ચાલુ કરાયો હે કે ના તો હું શું મુકાવ પેલા હવે એની મોજ કરે કરવા દો ભાઈ દુનિયામાં કોઈ ત્યાં હાસ્ય નું શું મેં પકડ્યું આમાં કોઈને વખાણ ન કરો પડે જોક્સ હાલતા મરી જવાય છે અતિશુક્તિ થાય ને એમાં તો ગોરધનજી હા હું વખાણ કરું સાહેબ મારે પાંચ પચીસ દીધા છે પણ કેટલા કે રમેશભાઈ પ્રોગ્રામ એ કહ્યું રમેશભાઈ આવ્યા છે બહુ સારા માણસ છે ધર્મના કાર્યમાં આગળ હોય છે એની વાત નો થાય અદભુત માણસ છે બસ અહીંયાથી પૂરું થઈ જાય રમેશભાઈ જેવો કોઈ માણસ ન થાય આ તો મૃદ માણસ છે કોના બાપની ની છે એનું કોઈ નામ લઈ શકે એટલે હજાર દુશ્મન તમારા થઈ જાય બધા આવો પ્રોગ્રામ કોઈ નોકરી આવા તો કેટલાય કે નહીં કે હું ભલુભા આને કહેવાય અતિ શોક્તિ રાણા પર તપનો ઘોડો ચાલી હાથ કુદ્યો ને તો ચાલી હાથ જ કહેવાય નહો હાથ ન કહેવાય એને અતિ શોક્તિ કહેવાય મારા કાકાનો દીકરો હમણાં જ્યો પોલીસમાં ભરતી થવા તે કંઈક ચાર આંગળ રહી ગયો ઊંચા કૂદકામાં ઘરે આવ્યો તે બાપાએ કીધું શું થયું કે હું ચાર આંગર રહી ગયો ઊંચા કૂદકામાં કઈ વાંધો ન ભેટ થાય પરિવાર આવ્યો દેશી કે હતો સાહેબ તેનો શોખીન ચીક થાકર ઠાળી હતી ભજન અહીંયા એને વાત માંડી રાયતે રાણા પ્રતાપ ઘોડો ચાલીસ હાથ કુદો ચાલીસ હાથ કુદો એમાં કીધું ને બાપા આવી ગયા કે રાણા પ્રતાપના ના ઘોડા ને ચાલી હાથ કુદાડે તું ચાર આગળ કુદી ગયો તો તારે કુદાય કોક ને ન કુદાય દરબાઈ ડાયરે બેઠો છે ઘણો જૂનો ચોક છે પણ કહી દઉં મારા કુટુંબ છે નાની બાપુ અમારે અપૈયા છે એકબીજાનું ખવાતું નથી મારા કાકા ને દીકરો બધા ભાઈ જગડા થયા અમારે તો અપયા હાલતા થઈ જાય મોગલમાં મેઘન કઈ છે બીક લાગ્યા ફરી બે પણ એકબીજાનું ખાઈ નહીં મારા કાકા ને દીકરો હું ને દસ બાર દરબાર મોડ બી અમે જાતા આબુ ફરવા તો ભાઈ હોટેલ આવી તો બારસો રૂપિયાનો બિલ થયો મેં જેમાં એનું મેં તો હું આપી દઉં મારા કાકા દીકરો કે તારું ન ખવાય મારે અપયા છે એ કે હું આપી દઉં મેં મારે તારું ન ખવાય અપયા છે મેં દસ ઉપર કીધું દરબાર આપી દો કીધું આમતા હમતા હમતા લેવા દેવ બારસો રૂપિયા

દરબાર કે કે તમારા ભેગો કે એક વરાર હતો મારે હોવે કે જમીન વિકી પડી હા પાછા અમે અમારા પૈસા કોક ને નાખી હા એ મુદ્દો છે અપૈયા મારી નાખી કોકને મારા હાથ છો વિગ્યા જમીન થી શરૂઆત કરું હું હવે ને બંધ કરી નાખ્યા ચોક્સ લોકોના બોલવાના મને ખબર પડી હવે યુગ બદલાણો છે હા હરેક માણસ પોતાના સંબંધના ઠેકા લઈને ફરે છે સમાજ ખબર એ ન હોય આ શું કરે છે ઓ સાહેબ હું કોક ને ગાયું દઈ આવું મારો સમાજ જો મારી પર કે ઉભો નથી સમાજ મૂર્ખ કરે ઊભો જ ને રાય ધ્યાન આપવું છે કકાદાન શું બોલ્યા છે ક્યાં શું બોલીને આવ્યા છે સીધું મારી પરખે ન ઉભો રહેવાય સાહેબ બીજા કોઈ સમાજનો છોકરો કોઈને બાજીને આવે સમાજ એને ઉપર ઊભો ન રહી જવાય સીધું સાહેબ એક છોકરો જેને કંઈ ખબર ન પડતી ગમે ઝઘડો કરી આવે આખો સમાજ ઊભો થઈ જાય કારણ કે સમાજ જયારે ઉભો થઈ જાય બાજે ત્યારે સમાજ ને ઘણું બધું નુકસાન છે સમાજ તૂટી જાય એમ કોઈ ને હલો કોઈ દી ધંધો કરાય નહીં મારા બાપુ ભાઈ હાથ સુ ગયા જેમ નથી તો એને ધંધો નથી કર્યો હું મને હમણાં ભાઈ કીધું મને કે તમે આવા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મિત્રો ના એ બધા સોદાગર હતા

કોઈ ત્રાથી મને સામુ જોયું નથી નેપાલમાં ગયા તા અહિયાં નેપાલમાં ગયા ને આફ્રિકા આફ્રિકાનું નેપાલમાં ગયા ને મેં હું કીધી તો એક હોટલમાં કાઉન્ટર માંથી બેન બેઠા હતા એ મને કે ભાઈ મેને આપકો કહી દેખા હે તો કહા ટીવી પે આપ ખેલાડી હે રનર હે કે તમે કોઈ દોડવાના ખેલાડી છો મને કે મેં તો હા તો ભાઈ સાહેબ કેટલા રનિંગ કરતે હો મેં તો ચાલીસ વાર મારા બાપુએ કીધું સાઠ વાળા મારા દાદાએ કીધું અને હવે હું રનિંગ આખું કુટુંબ કીધું ધોળ ધોળ જ કરી કીધું મારું રનિંગ બહુ મોટું છે એટલા પૈસા કમાતે હે તો ક્યાં કરતો હો મેં ચોખા લાવી ઘઉં લાવી છોકરાના બૂટ લાવી ખર્ચા હોય ને બેન મારે કીર્તિ ભાઈ કે જવા દે ના ક્યાં સમજે હા નુકસાન મને એક બેને હમણાં સલાહ આપી મને કે અગા તમે ડવ હબુ થી ના રૂપારા થઈ ચુકી ગયા મેં તું બેન હું ડવ હબુ ખાઈ જવું ને તોય કઈ ફેર ન પડે ઓ ભાઈ

ગુરુજીના નામની હો મારા છે ડોકમાં તમે હેબરે છે ખોટું બોલાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં શકાય નહીં તો કરવું શું શું કરવું લે કે દુઃખમાં રડાય નહીં જવાન જો દીકરો મળી જશું દાત કાઢવા મારે રડાય તે દુઃખમાં એ કે સુખમાં શકાય નહીં સુખમાં શું સાયકલ ફરવા મારે શકાય તે ખોડું છે એની છેલ્લી ઘડી મને ગમે પાલુભાઈ હરિહરાનંદ કહે સત્ય ઝુકાય ને નારાયણ વિસરાય ને હો માળા છે ડોક માં બે હાચું છે નક્કી આ વાણીના પૈસા લેવા એ પાપ છે શું અમાર ન લેવા અમાર છોકરા શું ખાઈ છે ભાઈ જ બેઠા છે પપ્પા આવ્યા આવ્યા ખાલી આવી